વલસાડમાં રહેતા એક કિશોરને વેક્સિનનો બીજો ડોઝ મળે તે પહેલા જ બીજા ડોઝનું સર્ટિફિકેટ મળી ગયું. વલસાડ જિલ્લો આરોગ્ય વિભાગનો ગંભીર સબરડો સામે આવ્યો છે. વલસાડમાં રહેતા એક કિશોરને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં તેને બીજા ડોઝનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાયું હતું. કિશોરના પિતાએ સવાલ ઉઠાવ્યો હતો કે હવે જ્યારે મારા પુત્રને ખરેખર બીજો ડોઝ લેવાનો થશે ત્યારે શું થશે. આરોગ્ય અધિકારી આ મામલાથી અજાણ જોવા મળ્યા હતા. તેને કહ્યું હતું કે કોઈ ટેકનિકલ ભૂલ હશે તો સુધારી લેવાશે. વલસાડ શહેરમાં રહેતા વેપારી ભૂષણ કાલાવાડિયાનો મોબાઈલ ફોન ઉપર પારડી અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્ર ઉપરથી ફોન આવ્યો હતો. મહિલા કર્મચારીએ ભૂષણભાઈના પુત્ર હૃદય કાલાવાડિયાએ વલ્લભ આશ્રમશાળામાં માર્ચ મહિનામાં રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેમ જણાવ્યું હતું. હૃદય કાલાવાડિયાની જન્મ તારીખનું વર્ષ જાણી આરોગ્ય કર્મચારીએ ફોન કટ કરી નાખ્યો હતો, જે બાદ 20 મિનિટમાં ભૂષણભાઈ કાલાવાડિયાના મોબાઈલ ફોન ઉપર દીકરા હૃદયને 25 મેના પારડી રસીકરણ કેન્દ્ર ઉપર રસીનો બીજો ડોઝ મુકાવવામાં આવ્યો હોવાનું SMS આવતા ચોંકી ઉઠ્યા હતા. ભૂષણભાઈ દ્વારા આક્ષેપ કરાયો છે કે તેમને જ્યારે આ સબરડા મામલે આરોગ્ય કર્મચારીને ફોન કર્યો ત્યારે કર્મચારીએ તેને કહ્યું હતું કે અધિકારીઓના દબાણના કારણે રસી લઈ લીધા અંગેની નોંધ કરવામાં આવી છે, જેને લઈને ભૂષણભાઈએ તેમના મિત્રોને જાણ કરતા વાત વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના અંગે ભૂષણભાઈએ આરોગ્ય વિભાગની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ટેક્સના રૂપિયાથી કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે, જેનો દુરુપયોગ થઈ રહ્યો હોવાથી ભૂષણભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી CM અને PM સુધી ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી ઘટનાથી અજાણ જાણ્યા હતા, જોકે સાથે તેમણે કહ્યું હતું કે જો કોઈ ટેકનિકલ ભૂલ હશે તો સુધારી લેવાશે. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. શું બનાવ્યો? બનાવ એવો બન્યો કે મને 11:30 આસપાસ કોલ આવ્યો પારડી UPSC સેન્ટરથી, અને મને પૂછવામાં આવ્યું કે તમારા સનનું સેકન્ડ ડોઝ બાકી છે. કીધું હા, સેકન્ડ ડોઝ બાકી છે. ઓકે. મને કે પછી કે એનું બર્થ યર શું છે? એટલે મેં કીધું 2008. બસ આટલી વાત થઈ અને એને ફોન રાખી દીધો. પછી લગભગ 12:30 આસપાસ, એકાદ કલાક અડધો કલાક કલાકની પછી મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો, ટેક્સ્ટ મેસેજ. તો જરા મેં ઓપન કરીને વાંચ્યું તો એમાં એવું બતાવવામાં આવ્યું કે લખેલું હતું કે તમારા સનનો સેકન્ડ ડોઝ વેક્સિનેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયો છે. એક લિંક બી હતી મેસેજમાં, અને લિંકમાં તમે ક્લિક કરીને એનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો, એવું બધું લખેલું હતું. એટલે મેં લિંક પર ક્લિક કરી અને સર્ટિફિકેટ બી ડાઉનલોડ કર્યું. અમે સર્ટિફિકેટમાં જોયું તો આજની ડેટ હતી 25 મે, ટાઈમ હતો, અને જે વેક્સિન આપી એ નર્સ એટલે મિસ આશા વર્કરનું નામ બી હતું કે આ દ્વારા તમને વેક્સિનેશન અપાઈ ગઈ છે. એટલે મેં નંબર ઉપર પાછો ફોન કર્યો. મેં કીધું મારા સનને તો વેક્સિનેશન થયું જ નથી, તો તમે કઈ રીતે સિસ્ટમમાં એન્ટ્રી કરી કે આ વેક્સિનેશન અપાઈ ગયેલી છે? બરાબર છે. તો મને એવું કહેવામાં આવ્યું ભાઈ કે ભાઈ ઉપરથી પ્રેશર છે એટલે અમારે એન્ટ્રી કરવી પડે. મેં કીધું એનો મતલબ એવો થયો કે તમારે ઉપરથી પ્રેશર છે એટલે તમે છોકરાઓના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખાલી સિસ્ટમમાં એન્ટ્રી કરી દો છો, ખરેખર એને લોકોને વેક્સિનનો ડોઝ આપતા નથી. આનો મતલબ તો એવો જ થયો ને કે તમે કહો છો કે ઉપરથી પ્રેશર છે એટલે તમારે ડાયરેક્ટ બસ આ રીતે એન્ટ્રીઓ ખાલી બેઠા બેઠા એન્ટ્રીઓ મારી દેવાની, એ કઈ રીતે છે? અને વેક્સિન તો તમે આપેલી નથી, એન્ટ્રી મારી દીધી, સક્સેસફુલી વેક્સિનેશન પૂરું થઈ ગયું, એનું સર્ટિફિકેટ બી આવી ગયું, બધું સારું થઈ ગયું. હવે મારા છોકરાને જ્યારે ખરેખર સેકન્ડ ડોઝ આપવો હશે ત્યારે સિસ્ટમ તો એવું બતાવશે કે ભાઈ આ તો સેકન્ડ ડોઝ આ તારીખે આ પ્લેસ પર આ બેન દ્વારા તમારા સનને અપાઈ ગયો છે, એટલે હવે નહીં મળે. ખરેખર મારા છોકરાને અપાવવાનો નથી. હવે મારા છોકરાને સેકન્ડ ડોઝ નથી મળેલો, એના કારણે ફ્યુચરમાં કંઈ બી થાય તો એને માટે જવાબદાર કોણ છે? અને આજે તો આ મારી સાથે બન્યું એટલે મારા નોલેજમાં આવ્યું, બટ આવું તો ક્યારથી ચાલતું હશે? કેટલા લોકો સાથે બન્યું હશે અને શું થતું હશે? આમાં બધું અંધારામાં જ બધું ચાલતું હશે કે કંઈ ખબર નથી પડતી. અને બીજું એક કે વેક્સિનેશન ડોઝ અપાઈ ગયો એવું તમે સર્ટિફિકેટ બનાવો, એનામાં એનો મતલબ કે એનો એમાં એ જે વેક્સિનેશનનો એક ડોઝ આપવામાં આવે એ યુઝ થાય. બરાબર છે. હવે વેક્સિનેશન થયું જ નથી તો એ ડોઝ ગયો ક્યાં? મારો ક્વેશ્ચન એ બી છે કે ડોઝ ગયો ક્યાં? આ રીતે તમે એને વેસ્ટ કર્યો. જો તમે વેસ્ટ કર્યો હોય તો એ ગવર્મેન્ટના, યાની કે અમારા જ પૈસા કે જે અમે ટેક્સ ભરીએ છીએ, જેનાથી ગવર્મેન્ટ લોકોને વેક્સિનેશન કરે છે, બરાબર છે. એટલે અમારા જ પૈસાનો, ગવર્મેન્ટના પૈસાનો વેસ્ટ છે. અધરવાઇઝ જો તમે એને વેસ્ટ ના કર્યો હોય તો કોઈને સેલ કર્યો છે,
કોઈ પ્રાઇવેટ સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ,
ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, એમડી, ડીજીઓ, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, એમબી, ડીજીઓ, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.